કાપોત્રા પોલીસે બાતમીના આધારે જુગાર રમી રહેલા 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ 23,000ની મત્તા કબજે પણ કરી છે. ઝડપાયેલા જુગારીઓ રત્ન કલાકાર અને મજૂરી કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. ભીમ 11 નિમિત્તે જુગાર રમતા લોકોને ઝડપી પાડવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે આવી જ રીતે ભીમ 11 નું જુગાર રમતા 10 જુગારીઓને કાપોદ્રા પોલીસે ઝડપ્યા છે. કાપોદ્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી બાતમી મુજબ કેટલાક ઈસમો કાપોદ્રા સ્થિત આવેલી રવિ પાક સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે કાપોદ્રા પોલીસે દરોડો પાડ્યા, જ્યાં 10 લોકો ગોળ કુંડાળું વળી જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે. દાવ પરના રોકડા મળી કુલ 23,000ની મત્તા કબજે કરાઈ છે અને તમામ જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ છે. આ ઝડપાયેલા જુગારીઓના નામ સુરેશભાઈ ધીરુભાઈ વાજા, ભાવેશભાઈ સામનભાઈ જાદવ, અંકિતભાઈ ભૂપતભાઈ વનારિયા, અશોક કનુભાઈ રબારી, રજની ભૂપતભાઈ નાકરાણી, સંજય ઉકાભાઈ જાદવ, રઘુભાઈ કાળુભાઈ બગદરિયા, હિંમતભાઈ ગોરધનભાઈ ડાભી, રાજુભાઈ રામજીભાઈ રાઠોડ, વિપુલ વિનુભાઈ ડાભી હોવાનું પણ બહાર આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ભીમ 11 નિમિત્તે રમતા જુગારીઓ પોલીસની રડારમાં હોય એવામાં જયરામ મોરાની વાડીમાં ચાલી રહેલા એક જુગારધામ પર પોલીસે છાપો મારી અને એક જુગારીઓ રંગે હાથ જુગાર રમતા ઝડપ્યા છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરમાં ભીમ 11નો જુગાર ખૂબ મોટા પાયે રમાય છે. એવામાં સુરત પોલીસની રડારમાં આવા જુગારીઓનો જુગારધામ અવ્વલ હોય છે. સુરત અને અલગ અલગ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર ભીમ 11ના નિમિત્તે રમતા જુગારીઓ પર રાખે છે. કતારગામ પોલીસને મળેલી બાતમી મુજબ કતારગામ વિસ્તારમાં કેટલાક જુગારીઓ જે રામ મોરાની વાડીમાં આવેલા શ્રીજીધામ એપાર્ટમેન્ટના ધાબા ઉપર એકજૂટ થઈ જુગાર રમી રહ્યા છે. પોલીસે આ તમામ આરોપીઓને જુગાર રમતા રંગે હાથ અટકાયત કરી છે. તેમની પાસે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે. પોલીસે ઝડપાયેલ તમામ આરોપીઓના કબજામાં મોબાઈલ ફોન સહિત રોકડ રકમ રૂપિયા 64,790 રૂપિયાની રોકડ મત્તા કબજે કરી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.